हेलो माय चिल्ड्रन, गुड मॉर्निंग, वेलकम टू अवर क्लास। तमे बधा मजामां तो छो ने? मजामां ज हसो बराबर ने? तो आपणे अगाउना विडियोमां एनिमल विशे जोयुं ने, तो एमां कया एनिमल ने आपणे राइम गायेली याद छे कोईने? यस, रेट एंड कैट ने आपणे राइम गायेली ने। तो आई होप के तमने बधाने ए राइम याद रही गई हसे, रही गई छे ने। तो एमा आपणे जुड़ा जुड़ा एनिमल ने पर वात करेली ने। तो ए एनिमल कया हता कहो जोईए मने? काव, हॉर्स, कैमल, डॉग, बराबर ने? आ एवा एनिमल्स छे के जेने आपणे सरळताथी जोई शकीए। ज्यारे तमे સારાએથી ઘરે જાઓ છો અથવા તો ઘરેથી સારાએ આવો છો, ત્યારે તમે ઘણા બધા એનિમલ્સ જોયા છે ને? જે ડોગ છે તો એ ડોગ તો તમારા ઘરની આજુબાજુ પણ સરળતાથી જોવા મળે છે ને? સરળતાથી જોવા તો કેટલાક એનિમલ્સ એવા હોય છે કે જેને આપણે સરળતાથી જોઈ શકતા નથી। તો મને જણાવશો કે એ એનિમલ કયા કયા હોય છે? વિચારો જોઈએ, કહો જોઈએ। યસ, ટાઈગર। ટાઈગર તમારી સોસાયટીમાં જોવા મળે છે? નથી મળતો ને, એટલે એ સરળતાથી આપણે જોઈ શકતા નથી। બીજું શું છે? લાયન, જિરાફ, ઝીબ્રા, લેપર્ડ, ડિયર, રેબિટ। રેબિટ તો જોવા મળે છે પણ ઓછું જોવા મળે છે, બરાબર છે? તો આ એવા એનિમલ્સ છે કે જેને આપણે સરળતાથી જોઈ શકતા નથી। તો આ એનિમલ્સ ક્યાં જોવા મળે છે કહો જોઈએ મને? યસ, આ એનિમલ્સને આપણે ફોરેસ્ટમાં જોઈ શકીએ છીએ, એટલે કે તેઓ જંગલમાં રહે છે। અને બીજી કોઈ એવી જગ્યા છે કે જ્યાં આપણે આ એનિમલ્સને જોઈ શકીએ છીએ કહો જોઈએ મને? એ જગ્યા કઈ છે? વેરી ગુડ, એ જગ્યા છે ઝૂ, એટલે કે પ્રાણી સંગ્રહાલય। તમે ગયા છો ને બધા પ્રાણી સંગ્રહાલયમાં? હા, તો ત્યાં આ બધા એનિમલ્સને આપણે જોઈ શકીએ છીએ ને? તો તમે ક્યારેક ને ક્યારેક તો ઝૂમાં ગયા છો ને? તો તમે વિચારી જો કે ત્યાં તમે કયા એનિમલ્સને જોયા હતા, અને પછી મને જણાવવાનું છે। તો વિચારો જોઈએ, બધાએ વિચારી લીધું હશે, બરાબર ને? તો આજે આપણે આવી જગ્યાએ જવાના છીએ, તો ચાલો આપણે જઈએ ઝૂમાં। અરે, આ શું દેખાઈ રહ્યું છે? અરે, આ તો એનિમલ્સ દેખાઈ રહ્યા છે, તો ચાલો નજીક જોઈને જોઈએ કે આ શું છે। ઓ, ધીઝ ઇઝ ઝૂ, ઇટ ઇઝ બિગ, ધેર આર મેની એનિમલ્સ ઇન ધ ઝૂ એન્ડ મેની ટ્રીઝ ઓલ્સો હિયર। તો ઝૂમાં ઘણા બધા એનિમલ્સ છે ને? તો આપણે નજીક જઈને જોઈએ કે ઝૂમાં કયા કયા એનિમલ્સ છે, તો ચાલો જોઈએ। હુ ઇઝ ફર્સ્ટ? લુક હિયર, ઓ, ધીઝ ઇઝ કિંગ ઓફ જંગલ, અ લાયન ઇઝ અ વાઇલ્ડ એનિમલ, ઇટ હેઝ સ્ટ્રોંગ બોડી,
And who is next? Look here. This is an elephant. તમે બધાએ જોયો છે ને એલિફન્ટને, તો એની પાસે શું શું હોય છે? યસ, ઇટ હેઝ લોંગ ટ્રંક, ટસ્ક, ઇયર્સ. ઇટ ઇઝ સ્ટ્રોંગ એનિમલ. નેક્સ્ટ, ઓ, ઇટ ઇઝ ટાઈગર. It is wild animal. It has strong body. Oh, look here. Who is this? This is giraffe. It has long neck. And look here. This is beautiful animal. This is deer. And who is next? Oh, it is rhino. It is strong animal. And next. અરે આ કોણ દેખાઈ રહ્યું છે ટપકા ટપકા વાળું? ઓ, ધીસ ઇઝ લેપર્ડ. તમને ખબર છે આ જે લેપર્ડ છે તે બધા પ્રાણીઓ કરતા દોડવામાં ફાસ્ટ છે. તે ઝડપથી દોડીને ઝાડ ઉપર ચડી જાય છે. અને આ શું દેખાઈ રહ્યું છે? ઓ, ધીસ ઇઝ પાઉન. એન્ડ લુક હિયર, ધીસ આર ડક્સ. સો ક્યુટ. એન્ડ These are swimming. So friends, તમે જોયું ને કે ઝૂમાં ઘણા બધા એનિમલ્સ છે ને એનિમલ્સ. આ જે એનિમલ્સ છે ને તેને વાઇલ્ડ એનિમલ કહેવાય. કયા એનિમલ કહેવાય? વાઇલ્ડ, એટલે જે પ્રાણીઓ જંગલમાં રહે છે તેમને વાઇલ્ડ એનિમલ કહેવાય. કિંગ ઓફ જંગલ લાયન, એલિફન્ટ, ટાઈગર, જિરાફ, ડિયર, રેઇનો, લેપર્ડ એન્ડ સો ક્યુટ ડક્સ. તો તમે જોયું ને ફ્રેન્ડ્સ, તમને યાદ રહેશે ને કે કયા કયા પ્રાણીઓ જંગલમાં હોય છે. તો કેટલા બધા એનિમલ્સ જોવા મળ્યા ને. જુદા જુદા એનિમલ્સ હતા. કહો જોઈએ આપણે કયા કયા એનિમલ્સ જોયા. કિંગ ઓફ જંગલ લાયન, એલિફન્ટ, ટાઈગર, જિરાફ, પછી બીજું શું જોયું? ડિયર, અને જે સૌથી ઝડપી દોડે છે એવું એનિમલ કયું હતું? યસ, લેપર્ડ. અને બીજું કંઈક આપણે ત્યાં જોયું હતું જે પાણીમાં સ્વિમિંગ કરી રહ્યું હતું, એ કોણ હતું? યસ, ડક્સ. બરાબર ને? તો તમને બધાને મજા આવી ને એનિમલ્સને મળવાની. ઓકે, બાય બાય.